નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલ માં. મિત્રો, હાલ ની આપણે વાત કર્યો તો વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારી અને સાથે સાથે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વિસ્તારોની અંદર આગામી 5 દિવસ સુધી વરસાદની પણ હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત મિત્રો, આ વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, આગામી 2 થી 3 દિવસ દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો 22 માર્ચની આજુબાજુ હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પ્રથમ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો, આ ઉપરાંત માર્ચ 2000 દરમિયાન ઉત્તર હિન્દ મહાસાગર અને આ વિસ્તારોમાં પ્રથમ ચક્રવાત આવી શકે છે, જેમાં અરબ સાગરનો પણ સમાવેશ કરી શકાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, ચક્રવાતી તોફાનને આસની પણ નામ આપવામાં આવ્યું છે. અને 19 માર્ચની આજુબાજુ ઉત્તર પૂર્વ વિસ્તાર તરફ આગળ વધશે અને ફરી 20 માર્ચ સુધી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સાથે ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 22 માર્ચ સુધી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, તેમજ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોની અંદર અમુક અંશે વાત કરીએ તો કેરળ, તમિલનાડુ, પુડુચેરી વગેરે વિસ્તારોની અંદર, કર્ણાટકમાં પણ અમુક અંશે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની મિત્રો સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં મેં તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, ચક્રવાત આસનીની નવી માહિતી જેમાં આવશે એમાં મેં તમને જણાવતા રહીશું. ત્યાં સુધી મિત્રો જોડાઈ રહ્યો અમારી ચેનલ સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.